જય જય માં વરદાયની. કેમ છો મારા વાલા મિત્રો, કેમ છો? ફાઇનલી જે દ્રશ્ય જોવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવી રહી છે ને, એ નજારો તમારી સામે પ્રસ્તુત કરું છું. વધારે દૂરની વાત તો આપણે કરતા જ નથી. આપણો જે પાડોશીનો દેશ છે ને, એને ત્યાં ઘીને ખાવાના ફાંફા હશે. પણ આપણો જે ભારત દેશ છે ને, ખરેખર એમાં એવું ગામ છે ને કે ત્યાં તો ઘીની નદીઓ વહે છે. ગલીઓ ગલીઓ શેરીઓમાંથી જેમ પાણીની ધાર વહેતી હોય ને, એવી રીતે ઘીની નદીઓ વહેતી આવે છે. અને એ દ્રશ્ય જોવા માટે આસો સુદ નોમની રાતે જ્યાં નોરતો હોય ને, માતાજીનો નવમો નોરતો, ત્યારે ખરેખર આ દ્રશ્ય જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો તો ઉમળી જ પડે છે આ દ્રશ્ય જોવા માટે. અને ઘડી આવી રહી છે મારી સામે, હું પ્રસ્તુત કરું છું. મારું નામ છે રાજેશ, તમે જોઈ રહ્યા છો નેશનલ ટુરિસ્ટ યુટ્યુબ ચેનલ. રૂપાલની પલ્લી પૂરા ગુજરાત નથી, ભારત નથી, પણ આખી દુનિયામાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ને, ત્યાં ત્યાં લોકો યાદ કરે છે કે નોમની રાતે હોય ને તો માતાજીની પલ્લીને ત્યાં લોકો હાજર થઈ જાય. એટલે થાય તો થાય જ છે. અને તમે જોઈ શકો છો કે પાંચ પાંડવોની નિશાની, એટલે કે પાંચ દીવડાનો પ્રતિક માનું કેટલું સરસ પલ્લી કાઢવામાં આવી રહી છે. કેટલું સરસ દૃશ્ય છે આ, એ તમારી સામે અત્યારે આવી રહ્યું છે, હાજર છે. સૌથી મોટી વાત તો એ છે કે કેટલા બધા સમાજના લોકો આ ગામના મળીને એક સાથે પલ્લીને તૈયાર કરવામાં આવે છે. કેટલા લોકો લાકડા લાવે છે, તો અમુક લોકો તૈયાર કરે છે, અમુક લોકો સાર કામ કરે છે, કોઈ કલર કામ કરે છે, કોઈ મૂર્તિ બનાવે છે, કોઈ દીવો બનાવે છે, અને કોઈ તો દીવા સળગાવીને એના પૂજાપાઠનું પણ કામ કરે છે. કેટલો અદ્ભુત નજારો છે કે માતાજીની પલ્લી આપણી સામે સમક્ષ હાજરા હજુર પહોંચી જાય અને આપણે એના દર્શન કરી રહ્યા છીએ. પલ્લી સળગી રહી છે, તમે જોઈ શકો છો. બધા જ સમાજના જે લોકો છે, જે લોકોને પરમિશન છે, ત્યાં આગળ ત્યાં ઊભા છે અને પલ્લીમાં ફૂલહાર ચડાવે છે અને ઘીનો અભિષેક કરે છે. તમે જોઈ શકો કે મિનિટોમાં, એક જ મિનિટમાં આખો ટ્રેક્ટરથી ભરેલો ઘી ફટાફટ કેવી રીતે માતાજીને અભિષેક કરવામાં આવે છે, આખો આખો ટ્રેક્ટર સાફ થઈ જાય છે. એમ કોણ હે કે ઘીની નદીઓ ચાલુ થઈ ગઈ છે વહેવાનું. આવી અહીંયા તમે જુઓ કેટલા બધા મોટા મોટા ડોલો ભરી ભરીને આ પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવે છે. અને એમાંથી અમારો પાડોશી દેશ છે ત્યાં ઘીના ખાવાના ફાંફા પડે છે. અને અમારે તો અહીંયા ઘીની નદીઓ વહે છે. જુઓ જુઓ મારા પાડોશી મુલકો, તમે જુઓ કે અમારા ભારતમાં, અમારા રૂપાલ ગામમાં મા વરદાયની માના જે મનોકામના પૂર્ણ કરે છે ને, તો લોકો શ્રદ્ધાથી અહીંયા ઘી અર્પણ કરે છે, એમનો અભિષેક કરે છે. તમે પણ જુઓ, એક જ મિનિટમાં આખો ને આખો ટ્રેક્ટર ઘીથી ભરેલો તો એ સાફ થઈ ગયો છે. આખા રૂપાલ ગામના પંથકમાં 27 ચકલાઓ આવેલ છે, જ્યાં એક એક ચકલા ઉપર 7 થી 8 ટ્રોલીઓ ભરી ભરીને ઘી મૂકવામાં આવ્યું છે, જે માતાજીને અભિષેક કરવામાં આવશે. જેમ જેમ આ રાત આગળ વધતી જશે ને, એવી રીતે માતાજીની પલ્લીનો રથ આગળ વધતું રહેશે. દરેક ચકલાઓથી પસાર થશે, બધા ચકલા ઉપર જેટલા ઘી પડ્યા છે બધા ઘીનો અભિષેક થશે. કોઈ પણ ઘી બાકી રાખવામાં નથી આવે, બધા ઘી માતાજીની પલ્લી પરથી અભિષેક કરવામાં જ આવે છે. જેમ આપણે વરસાદમાં જોઈએ છીએ ને કે ઉપરથી નીચેથી ગલીઓમાંથી પાણી પાણીની ધારાઓ જોવા મળે છે, એવી રીતે ખરેખર આ ગામમાં, તમે મારી વિડીયો પૂરી જોવો, હું તમને બતાવીશ કે છેલ્લે છેલ્લે પગમાં આખો ઘીનો દરિયો પડ્યો છે. આ અદ્ભુત અને ઐતિહાસિક નજારો જોવા માટે તો આખી રાતનો ઉજાગરો કરવો પડે છે. કેટલાક લોકો ચાલતા આવે છે માતાજીની પલ્લી અને યાત્રા પૂર્ણ કરવા માટે, અને એમની સેવા કરવા માટે પણ કેટલા બધા સેવા કેમ્પો પણ જોડાઈ જાય છે. કેટલા મોટા મોટા તંબુઓ બાંધવામાં આવેલ છે અને માતાજીનો ભંડારો તો મંદિરમાં આજે આખો દિવસ ચાલ્યા કરે છે. રૂપાલ ગામમાં આવેલ મા વરદાયની માને મંદિરનો તમે મુલાકાત અચૂક જ લેજો, પરિવાર સમેત લેજો. જો તમારા કિસ્મતમાં હોય ને તો નોમની રાતે તો જઈને જરૂર આવજો, તમને બધાને દર્શન મળશે તો મળશે ને મળશે જ. મા વરદાયની સૌની મનોકામના પૂર્ણ કરે છે, એક વર્ષમાં નહીં તો 2 વર્ષમાં તો પૂરી કરશે જ નો કરે જ છે. અને જે લોકો સાચા દિલથી મનોકામના માને છે ને, એ ઘી અર્પણ કરે છે, તો બધાને ખબર જ છે. અહીંયા ઘણા બધા એવા લોકો છે મેં જોયા છે, જે લોકો 100-100 ગ્રામ એટલે થેલીઓમાં ઘી ભરીને લાવે છે. અને ઘણા બધા એવા છે ને કે ઘીના 10-10 ડબ્બા એટલે 15-15 કિલોનો કે એક ડબ્બો આવે ને, તો એવા 15-15-20-20 ડબ્બા આમને આમ ટ્રોલીઓ ભરીને ખાલી કરતા હોય છે. તો માતાજી એમની શું મનોકામના પૂર્ણ કરી હશે. ધન્ય હો માં, જય જય માં વરદાયની, જય 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 માં વરદાયની. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી બધી તમામ વિડીયો જોવા માટે મારી ચેનલ એટલે નેશનલ ટુરિસ્ટ તમે બન્યા જ રહેજો. આ નજારો તમે જોઈ રહ્યો છો, આ કોઈ પાણી નથી, આ ખરેખર વાસ્તવિકમાં ઘી છે. અને ઘી જે માતાજીના પલ્લી પર અભિષેક કરવામાં આવ્યું છે ને, એ ઘીનો અહીંયા તમે જોઈ શકો કેવી નદીઓ વહી રહી છે, ઇતિહાસમાંનું નામ દર્જ છે. અને અમુક ચોક્કસ સમાજના લોકો આ ઘી એકત્રિત કરીને ભેગા કરીને શુદ્ધ કરીને વપરાશમાં લે છે. ખરેખર એમનું વરદાન છે મા વરદાયની માતાનું કે આ ઘી તમારે જ ઉપયોગ કરવાનો છે. આપણે બધા ઘીનો ઉપયોગ લઈ શકતા નથી, અને જે લઈશું ને તો માંદા પડીશું.
એવું કહેવામાં આવે છે કે અહીંથી ઘી ચોરી કરવાની નહીં ભાઈ, પણ સાચી વાત તો એ છે કે આપણે માતાજીને દર્શન કરવા માટે યાત્રાધામમાં જઈએ છીએ ત્યાં ચોરી શું કામ કરીએ, જોઈ લો સામે નત્ર પ્રત્યક્ષ તમે નજારે જોઈ શકો છો ઘી કેવો પગમાં આવે છે. અત્યારે ઘીનો કલર લાલ થઈ ગયો છે, નીચે પડ્યો છે, કેટલા બધા કંકુ ગુલાલ બધી એ બધા ઉડાવવામાં આવે છે ને માતાજીના પલ્લી ઉપર, એટલા માટે આ ઘીનો કલર લાલ થઈ ગયો છે, પણ આ વાસ્તવિકમાં ઘી જ છે. મારા ગુજરાતના તમામ ભાઈ બહેનોને ખબર છે કે રૂપાલની પલ્લી સત્ય છે, ત્યાં કોઈ ભેળસેળ થતું નથી, આ ઘી ચોખ્ખું જ છે. હે માં વરદાયની, જે લોકો તારા મંદિર પર સાચા મનથી આવે ને એ બધાની મનોકામના તો પૂર્ણ કરજે માં. જય જય માં વરદાયણી.